મહીસાગર જિલ્લાના 9 ગામોમાં 100% રસીકરણ, જેમાં સૌથી વધુ લુણાવાડા તાલુકામાં 7 ગામોમાં સંપૂર્ણ રસીકરણની કામગીરીમાં સીમા ચિહ્નક રૂપ કામગીરી થઈ છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા 40 દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી, ત્યારે કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેક્સિન એ જ એકમાત્ર અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનને ખાસ પ્રાધાન્ય આપી સમયબદ્ધ આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં વેપારીઓ, હોટલ, સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આગામી તારીખ 1-8-2021 રોજ ખાસ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે તેઓને બીજો ડોઝ આપવા માટે જિલ્લામાં ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગને જિલ્લાના વિવિધ તાલુકાના 9 ગામોમાં 100% રસીકરણ કરી દેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી કેડી લાખાણીએ રાજ્ય સરકાર જિલ્લાના તમામ નાગરિકોને COVID-19 વેક્સિનના બંને ડોઝ આપીને વધુ સુરક્ષિત કરવા હોવાનું જણાવી જિલ્લાના હજુ જે નાગરિકોએ રસી નથી લીધી તેઓને રસી મુકાવી દેવાની હાર્દિક અપીલ કરી છે. આજે મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બીજા ડોઝ માટે વેક્સિનના બીજા ડોઝ માટે આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર મેં મારા પોતાનું બીજા ડોઝનું લઈ અને મેં મારો કોરોના સામેનું રક્ષણ મેળવ્યું છે, જેમાં ખાસ કરીને આવનારી ત્રીજી લહેરમાં કોરોના સામે સારી રીતે રક્ષણ મળી રહે એ માટે મેં આજે બીજો ડોઝ પણ પરિપૂર્ણ રીતે લઈ લીધો છે, જેમાં હું આરોગ્ય વિભાગ મહીસાગર જિલ્લાનું આભાર માનું છું અને સરકારશ્રી દ્વારાનો પણ પોતાનો આભાર માનું છું, જેની અંદર મને પોતાનો લાભ મળ્યો છે. શું નામ છે? મારું નામ પટેલ પ્રિન્સકુમાર દિનેશભાઈ છે, હું મહીસાગર જિલ્લાનો રહેવાસી છું. જી સાહેબ, હવે કયા કયા લુણાવાડા તાલુકાના કયા કયા ગામોની અંદર 100% વેક્સિનેશનની કામગીરી થઈ ગઈ છે? હું લુણાવાડા તાલુકાના ઇન્ચાર્જ તાલુકા ઓફિસર ડૉક્ટર જે.કે. પટેલ આજે નિવેદન આપું છું કે અમારા તાલુકામાં ગઈકાલ સુધીમાં 7 ગામમાં 100% રસીકરણ થઈ ગયું છે. એની અંદર ચેનપુર, ગધનપુર, કલ્યાણી, મોવાડી, ફતેપુરા, સબલપુર, સુવા અને મધવાસ આ ચારેય ગામોની અંદર 18 ઉપરની જેટલી બી વસ્તી છે એ તમામ વસ્તીને એટલીસ્ટ એક ડોઝ તો આપી ગયો છે. જનરલી રીતે એ લોકોનું 100% રસીકરણ થઈ ગયું છે. ટોટલી મારા તાલુકાની અંદર 237 ગામ છે, 2.5-2.5 લાખની વસ્તી છે. હવે 7 ઓગસ્ટ પહેલાં લગભગ બીજા 5-6 ગામની અંદર 100% વેક્સિનેશન થઈ જશે. 90% ઉપર વેક્સિનેશનના ઘણા બધા ગામોમાં થઈ ગયું છે અને જેમ બને એમ જલ્દી અને જેમ જેમ વેક્સિનનો પુરવઠો મળશે એ પ્રમાણે અમે વેક્સિનેશનની કામગીરી 100% પૂર્ણ કરીશું. એ સિવાય સાહેબ, આ ત્રીજા વેવની જે ચર્ચા રહે છે એના વિશે આપનું શું કહેવું છે? ત્રીજા વેવની ક્યારે આવશે કે નહીં આવે એ હજુ કંઈ નક્કી નથી, પણ બીજા બધા કન્ટ્રીમાં જાહેર રહ્યું છે એના પરથી આપણા આપણી સરકારે, ગુજરાત સરકાર અને ભારત સરકારે આપણે તૈયારી આવવાનું કહ્યું છે અને એના અનુસંધાનમાં ગઈકાલે બી વડોદરા મેડિકલ કોલેજ ખાતે એક ગુજરાત બાળ આયોગની જે સંસ્થા છે એ સંસ્થા જોડે અમારે કાલે મિટિંગ થઈ છે અને ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે કેવી રીતે તૈયારી કરવી એનું કાલે ગાઈડલાઈન અમને મળી ગઈ છે અને એ પ્રમાણે અમે અત્યારે તમામ PSCમાંથી બધી કઈ કઈ વસ્તુ ઉપલબ્ધ છે એની બધી માહિતી અત્યારે એકત્ર કરી રહ્યા છીએ અને એકત્ર કર્યા પછી જે જે વસ્તુઓ ખૂટતી હશે એ વસ્તુઓની માગણી કરી એ બધી વસ્તુઓ અમે દરેક PSC, CSC અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બધામાં આપીને ત્રીજા વેવની તૈયારી માટે અમે ભરપૂર પ્રયત્ન કરીશું. શું નામ સાહેબ આપનું? હું ડૉક્ટર જે.કે. પટેલ, ઇન્ચાર્જ તાલુકા ઓફિસર, લુણાવાડા. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 7 ગામોમાં સંપૂર્ણ 100% રસીકરણ કામગીરી પૂરી થઈ ગઈ છે, જ્યારે કડાણા તાલુકાના 2 જેટલા ગામોમાં રસીકરણ કામગીરી 100% થઈ ગઈ છે. તેમજ વધુમાં લુણાવાડા તાલુકાના મોટાભાગના ગામોમાં 70-80% જેટલું રસીકરણ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા પૂરી કરી દીધી છે. ત્યારે જે નાગરિકોએ હજુ સુધી રસીકરણ નથી કરાવ્યું તેઓ ઝડપથી રસીકરણ કરાવી લે અને કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ રસીકરણ કામગીરીમાં સહભાગી થાય અને સંભવિત ત્રીજી લહેરથી પણ સુરક્ષિત રહે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જે.કે. પટેલે જણાવ્યું હતું. અમીન કોઠારીનો રિપોર્ટ, SNN ન્યૂઝ, મહીસાગર.